અને હવે જોઈશું તાંત્રિક વિધિની વાત। तो कांग्रेस ना बे नेताओं खात्मो बोलावा माटे कांग्रेस ना एक महिला नेताए तांत्रिक ने विधि माटे ने सोपारी आपी होवानो ऑडियो क्लिप 24 कलाक ने हाथे लागी छे। आ ऑडियो क्लिप में महिला नेता कही रहा छे के कांग्रेस ना एक धारासभ्य अने एक नेता विपक्ष ने पूरा करवाना छे। तांत्रिक विधि करनारी महिला पण बन्ने नेताओं खात्मो बोलावानी अने भड़ाका करवानी खातरी आपी रही छे। आ कथित ऑडियो क्लिप में जे कांग्रेस ना महिला नेता अमदावाद नी दाणी लीमड़ा बैठक ना धारासभ्य शैलेश परमार ने पूरा करवानी तांत्रिक विधि ने सोपारी आपी रही छे। अमदावाद महानगरपालिका ना नेता विपक्ष सहजाद खान पठाण ने पण विधि करीने पूरा करवानी सोपारी आपी रह्या छे। कांग्रेस ना जे महिला नेता तांत्रिक ने सोपारी आपी रह्या छे तेना छे दाणी लीमड़ा ना कोर्पोरेटर जमनाबेन वेगड़ा। तो आ ऑडियो क्लिप में जे महिला तांत्रिक छे ते राजकोट ना धोराजी ना होवानी जानकारी मिली रही छे। तो सी 24 कलाक पर कांग्रेस ना आंतरिक राजकारणनी आ सौथी मोटी खबर सामे आवी छे अने तेने लईने खळभळाट अने चर्चानो विषय कांग्रेस मां बनी गयो छे। અને બતાવ દો પેલા બે ફોટા મારા છે, બીજો પેલો શૈલેષ શર્મા નો છે અને ત્રીજો સહજાદ ખાન પઠાણ નો। હા એટલે તમે બે ફોટા નહીં કરી સેવ કર્યા, બાકી નહીં સેવ કરી લો, મને બતાવું એટલે ચાલુ છે, ભલે ચાલુ છે। તમારું નામ બેન? જમનાબેન, જમનાબેન, જમનાબેન વેગડા, જમનાબેન વેગડા। હેલો, હા માં હા જો એના પર પડાઈ કરી ને ઓલો ભાઈ છે પીરી કોટી વાળો ફોટો તમારી મજાક ઉડાવી છે ને પઠાણ છે ને હરામ છે ઈ જે ડાયરેક્ટર ની પઠાણ છે બીજું કોઈ નથી। હજી પરમાનન્ટલી ખબર નથી પડતી કાંઈ બી શૈલેષ પરમાર જે ધારાસભ્ય છે ને એ અહિયાં 3-4 ટર્મ થી છે અને ગઈ વખતે મને ટિકિટ મળી હતી ને તો એને મારો જે મોટો સાહેબ છે ને એને કહે કે મને નહીં લડાવો ને તો હું આત્મહત્યા કરીશ। હા અને મારું નામ કેન્સલ કરાવી દઉં એની બેટા નીતિ એ ખાડા ટોપરા જેવી છે ને નીતિ હાવ ખરાબ છે ને એવો જ છે મારી એવો જ છે એની નીતિ હાવ ખરાબ છે ઈ ને ઈ પૈસા સિવાય કોઈને ઓળખતા નથી ઈ પૈસા હોય ને બેટા તો બેહવાનું હતું ત્યાં એને પૈસા આપી મારું નામ કેન્સલ કરાયું ને બેઠો આજે બેઠો છે। હા આજે બેઠો એ કઈ વાંધો નહી તમે જોવો તો ખરી આપણે કાંઈ ફિકર કરવાની થતી નથી કાંઈ એના ઉપર મને અડધી કલાક પઢાઈ કરવા દો તમે જોવો તો ખરી ઓમે સીટ એને ભરું નહીં થાય ને સીટ તમે જોજો તો ખરી એના વાહે ઘણા છે એને હવા હોય તો કાઢી નાખે ભડાકો કરી નાખશે જોજો તો ખરી એના ને એના દોસ્તાર ના ભડાકા કરશે તો જોજો તમે તો વ્યાધી ના કરતા કઈ બી હા માં પઢાઈ કરો મુસલમાન છે
આ બેન ની સીટ ઉપર પોતે બેસી ગયો છે અત્યારે. તો કોંગ્રેસના નેતા જમનાબેન વેગડાએ પોતાની જ પાર્ટીના નેતાઓને તાંત્રિક વિધિ કરાવીને પૂરા કરવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને તે અંગે ઝી 24 કલાકની ટીમ પહોંચી છે ખુદ જમનાબેનના ઘર પાસે અને તેમનું કહેવું છે કે મેં કોઈ તાંત્રિકને વિધિ કરવાની સોપારી આપી નથી. અમદાવાદ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષની વરણી વખતે જે મંદુક હતું તે સમાધાન થઈ ગયું છે અને ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર તથા શહેજાદ ખાન પઠાણ સાથે મારે કોઈ મંદુક નથી. અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર જમનાબેન વેગડાએ ઝી 24 કલાક સાથે આ વાતચીત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર જમનાબેન વેગડા આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. જમનાબેન, એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તમારો ઓડિયો હોવાની વાત સામે આવી છે અને એક તાંત્રિક વિધિ શહેજાદ શેખ જે વિપક્ષના નેતા શૈલેષ પરમાર વિરુદ્ધ કાળા જાદુની વાર્તા છે, શું છે આમાં? ના ના ના, એવી કોઈ વાત જ નથી કે કાળા જાદુની કે શહેજાદભાઈ કે શૈલેષભાઈ માટેની કોઈ એવી વાત નથી. આ તો જ્યારે વિરોધ પક્ષના નેતા બનાવવાની વાત હતી ત્યારે, એટલે અમારી ગણતરી એ પ્રકારની હતી કે 5 વર્ષ બદરુદ્દીન સાહેબને મૂક્યા હતા, 5 વર્ષ દિનેશ શર્માજી હતા, 2.5 વર્ષ હિંમતસિંહ હતા અને 2.5 વર્ષ બક્ષી સાહેબ હતા. તો આમ સામાન્ય રીતે જોઈએ તો એવું લાગતું હતું કે હવે અનુસૂચિત જાતિને મૂકે તો સારું અને અમારી એવી માંગણી હતી, પણ એ પ્રમાણેનું ના થયું. કહીને અમારે પાર્ટીએ જે આદેશ કર્યો એ બરાબર છે અને અમને પણ હવે અમારા પ્રદેશ પ્રમુખ જે પ્રમાણેનો આદેશ કરશે એ પ્રમાણેનું કામ કરીશું. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એમ એવું કહેવાય છે કે તમે કોઈ તાંત્રિક સાથે વાત કરી રહ્યા છો, નામનો કાંટો કાઢવાની વાત છે. ના ભાઈ ના, ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. શહેજાદ ખાન મારા દીકરા જેવો છે, મારો નાનો ભાઈ છે, મારો સાથી કોર્પોરેટર છે અને અમે ખૂબ સંગઠનથી આ ઇલેક્શન જીત્યા છીએ. પણ ફક્ત વાત આ જ હતી કે અનુસૂચિત જાતિને મૂકવામાં આવ્યા હોત તો સારું હતું, એ વાત હતી. કોઈ તાંત્રિકનો તમે અત્યાર સુધી સંપર્ક કર્યો ખરો? ના ભાઈ ના, તાંત્રિક કેવા હોય કે તાંત્રિક જોડે જવું એવા કોઈ અમારા વિચારો જ નથી કે અમે એવું કરી પણ ના શકીએ. તો હાલ જે સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને, તો ખોટી વાત છે, ખોટી વાત છે. હું કહું છું ને કે હું એવી કોઈ જગ્યાએ જતી નથી, જઈશ નહીં કે ગઈ પણ નથી. કોઈ ટેલિફોનિક વાતચીત થઈ ખરી? કોઈની જોડે નહીં, કોઈની જોડે નહીં. તો હવે ધારો કે એમને વિપક્ષના નેતા બનાવી દીધા છે, તો તમારી જે ડિમાન્ડ હતી હજી એ જ પ્રકારની છે કે જો એમને વિપક્ષના નેતા પદેથી હટાવવામાં આવે? ના, અમારી પાર્ટીએ એવી વાત કરી છે એક એક વર્ષ માટે 4 જણને મૂકશે એવી વાત છે. એટલે હવે અમારા પ્રમુખ સાહેબ અત્યારે તો ટૂરમાં છે અને એ પ્રમાણેની રજૂઆત મીડિયામાં તો કરી છે અને હવે કરશે અને એ રીતે એક એક જંડ મૂકાશે, એમાં જેને પણ મૂકશે એ અમને પાર્ટી જે કરશે એમને મંજૂર હશે. આ જે તાંત્રિક વાળો ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ છે, એના વાતથી તમે કઈ તમને જાણ? ના ના, હું એ વાતને તદ્દન વખોડી નાખું છું કે આવા તાંત્રિક બાંત્રિકની વાત કરી અને જે અમારે એ પાર્ટીની અમારી વાત ને, આ તો અમારા ઘરની વાત થઈ ગઈ અને એને જે ચગાવવા માંગે છે ને એને હું તદ્દન વખોડું છું અને જે પણ વ્યક્તિ છે એણે આ કર્યું છે એ સારું નથી જ કર્યું. કાર્યવાહી કરવાની તૈયારી ખરી તમારી? હા, તો અમારે અમારા નામથી જ્યારે એવું કોઈ કહેતું હોય કે આણે આ કર્યું ત્યારે એની પર હું તો દાવો કરીશ. હવે જ્યારે વિપક્ષ નેતા બની ગયા છે અને જે ટર્મ શરૂ થઈ એમાં કેવો સપોર્ટ છે તમારા તરફથી? સારો જ હશે સપોર્ટ. આ તો એક ઓલી ઘરની લડાઈ હતી, પાર્ટી એક અમારું ઘર છે, અમારું પરિવાર છે પાર્ટી, અને જ્યારે માંગવાનું હોય ત્યારે લડાઈ હોય, પણ હવે મળી ગયું છે. એક છેલ્લો સવાલ, કોઈ તાંત્રિકે આ વિશે તમારો સંપર્ક કર્યો કે હું તમારો કામ? હું કોઈ તાંત્રિકને ઓળખતી નથી કે મેં કોઈનો સંપર્ક કર્યો નથી કે એવો સંપર્ક હું કરવાની પણ નથી. આભાર. તો આ હતા જમનાબેન વેગડ, જેમનું કહેવું છે કે જ્યારે વિપક્ષના નેતાની જાહેરાત નથી થઈ ત્યારે એમની એવી ડિમાન્ડ હતી કે અનુસૂચિત જાતિમાંથી કોઈ વ્યક્તિને વિપક્ષના નેતા બનાવવામાં આવે, પરંતુ હારે પાર્ટીએ જ્યારે નિર્ણય નક્કી કર્યો છે ત્યારે તેમને શિરોમાન્ય ગણે છે અને જ્યાં સુધી તાંત્રિકના ઓડિયો ક્લિપની વાત છે ત્યારે તેમનું કહેવું છે કે તેમને કોઈ એવા તાંત્રિકનો સંપર્ક કર્યો નથી. જો આવું કોઈ કર્યું હશે એમના નામે ચાલતો હશે તો તેમની સામે તેઓ કાર્યવાહી કરવા તૈયાર છે. કેમેરા પર્સન એસ પી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.